સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રાંતિજની ઓળખ એવા ઐતિહાસિક તળાવમાં આખા નગરનો ઘન કચરો ઠલવાય છે અને ઐતિહાસિક તળાવની જાળવણીના બદલે હાલ તો દુર્દશા કરી છે ત્યારે કેટલાક સંગઠનો દ્વારા ભાખરિયા તળાવ બચાવોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છતાંય નઠોળ પાલિકાને કોઈ જ ફરક પડ્યો નથી અને આજે પણ ઐતિહાસિક તળાવમાં નગરનો ધન કચરો ઠલવાય છે। પ્રાંતિજ બસ સ્ટેશન પાસે આવેલ પ્રાંતિજનો ઐતિહાસિક ઓળખ ધરોહર સમાન ભાંખરિયા તળાવની દુર્દશા ખુદ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને આખા ગામમાંથી ઉઘરાવે ગંધ કચરો તળાવમાં ઠાલવવામાં આવે છે તો કચરો ઠાલવી ઠાલવીને અડધો અડધ તળાવ ગંધકચરાથી ઉભરાઈ ગયું છે। તો આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અનેક સંગઠનો દ્વારા પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, પણ જાણે આવેદનપત્ર ખાલી ફાઇલ થઈ હોય તેમ આજ દિન સુધી આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે પ્રાંત કચેરી દ્વારા કે અન્ય અધિકારી દ્વારા કોઈ એક્શન કે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। તો પ્રાંતિજ પાલિકામાં પણ આ અંગે રજૂઆતો કરવા છતાંય પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કોઈ ફરક પડ્યો નથી અને રોજના 8-10 ફેરા અહીં આખા ગામનો ઘન કચરો ઠાલવવામાં આવે છે, ત્યારે સાથે સાથે મરેલા પશુઓ પણ અહીં નાખવામાં આવતા આ વિસ્તાર દુર્ગંધથી ખદબદી ઉઠ્યો છે। તો અહીં ઠાલવવામાં આવતો ઘન કચરામાં પ્લાસ્ટિક પણ હોય, જેથી અહીં રોજિંદી આવતી ગાયો ખાતા 50થી પણ વધારે ગાયોના જીવ પણ જોખમાય છે। ત્યારે હાલ તો ખુદ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક ધરોહરની દુર્દશા કરવાનું જાણે પ્રાંતિજ નગરપાલિકાએ ધાર્યું હોય તેમ અહીં આખા ગામનો ઘન કચરો અને મરણ થયેલ પછુઓ અહીં નાખવામાં આવે છે। તો બીજી બાજુ ભાંખરિયા તળાવમાં એક પાણીનું ટીમ્પું પણ ના હોય, તળાવની સફાઈ કરી પાણી ભરવામાં આવે તેવી માંગ પણ આજુબાજુમાં આવેલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારે પ્રાંતિજ નગરપાલિકાને તો જાણે ભાંખરિયા તળાવનું અસ્તિત્વ મિટાવવાના સોગંદ લીધા હોય તેમ પ્રાંતિજ પાલિકાના અધિકારીઓએ સત્તાધીશોનો પણ મહત્ત્વનો ફારો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। અલ્યા ભાઈ, હું આરોગ્ય સમિતિનો ચેરમેન છું। 21-3-2022 રોજ કેટલાક સંગઠનો દ્વારા ફરિયાદ થઈ હતી, એનું મારી પાસે વોટ્સઅપ આવ્યો હતો કે મેં 21-3-2022 રોજ માનનીય મુખ્ય અધિકારી શ્રી અને વિદ્વાન સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીને મેં એ મોકલ્યો હતો, અને એ દિવસે મેં બધા જ કર્મ ન સૂચના આપી હતી કે ભાઈ તમે આ કચરો અહીંયા નાખવાનો બંધ કરો, જવાવાના રસ્તા સરસ બની આપ્યા છે, પણ SI એક તો અપડાઉન કરે છે, અહીંયા રહેતા જ નહીં, આવા તો VIP સાહેબ હોય એવું લાગે છે, કોઈ આરોગ્ય સમિતિના ચેરમેનને તો એ ગણતા જ નહીં અને કોઈ સૂચનાની અમલવારી કરતા નહીં, એટલે તમારે જે કોઈ પૂછવું હોય એ એમને પૂછો સાહેબ, બરાબર છે, અમે તેમનાથી થાકી ગયા છીએ અને અમે જો કોઈ જોરથી બોલવા જઈએ અથવા તો કાયદો બતાવીને વાત કરીએ તો અમારી ઉપર પોલીસ કેસ દાખલ કરવાની ને આવી ધાક ધમકીઓ આપે છે, એટલે આ સફાઈની કામગીરી ઈરાદાપૂર્વક નગરની અને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવાના પ્રોસિજરોના ભાગ સ્વરૂપે અધિકારીઓ પણ સંડોવાયેલા હોય એવું અમને તો લાગે છે આ કિસ્સામાં। બાકી બહુ ભયંકર રીતે SIની આ કામગીરી છે અને એના માટે રાજ્ય સરકારે કંઈ ધ્યાન દોરવું જોઈએ, બરાબર છે, એવી આમ હું વાત કરું છું। કામગીરી માટે અમે પોતે નગરપાલિકા જવાબદાર છીએ અને આ સ્વચ્છતાના કાર્યક્રમને ભયંકર અસર કરતી કામગીરી SI તરફથી થઈ રહી છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિવ પેલેસ ખાતે મળશે।
હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર અને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.